અમરેલીમાં ભરત સુતરિયાને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપવાનું કારણ શું? પ્રતાપ દુધાતને મળી ગયું છે. તેમણે જંગી જાહેર સભામાં કેવા પ્રહાર કર્યા કસવાલા પર, જેઓ સાવરકુંડલાના ધારાસભ્ય છે ભાજપના, તેમને આડે હાથ લીધા. સાથે જ તેમણે હાલના ઉમેદવાર ભરત સુતરિયા પર પણ પ્રહાર કર્યા. મૂર્તિયાવાળી વાત તો તમને ખબર જ હશે, પરંતુ તેઓ નવું લાવ્યા છે તેની પણ વાત કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ પ્રચાર પ્રસારમાં જે પ્રકારે નેતાઓના ભાષણ અને નેતાઓના આક્ષેપ અને આરોપ સામે આવતા હોય છે, ત્યારે આપણને લાગે કે ખરેખર હવે રાજકારણની પરાકાષ્ઠા બદલાઈ રહી છે. અમરેલીમાં એવું કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો ફોન પર કેટલાક આગેવાનો અને વેપારીઓને કહેવા લાગ્યા છે કે ધ્યાન રાખજો. હવે આ ધ્યાન કયું રાખવાનું કહેતા હશે ભાજપના નેતાઓ અને ફોન કરનારા ધારાસભ્યો જાણે. પરંતુ આ વાતને લઈ અમરેલીની જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત વરસી પડ્યા હતા મહેશ કસવાલા પર, કૌશિક વેકરિયા પર. અને સાથે જ તેમણે કહ્યું કે મને કારણ મળી ગયું ભરત સુતરિયાને શું કામ ટિકિટ આપવામાં આવી. તેમનું કહેવું છે કે રાજુલાનો કોપર પ્લાન્ટ આવે છે તેની ભાગીદારી માટે કોઈ ઔસિક નામના વ્યક્તિએ તેમની ટિકિટ અપાવી છે. સાંભળો શું કહી રહ્યા હતા પ્રતાપ દુધાત. આ વિસ્તારના ધારાસભ્ય પોતાની જાતને બાહુબલી સમજે છે, પોતાની જાતને દબંગ સમજે છે, અને લોકોને ફોન કરીને આ અને અમારા કુંડલાના ધારાસભ્ય બે ધમકીઓ ખુલે ખુલ્લી આપે છે, લોકોને મૂંઝવણમાં મૂકે છે. પણ અમે એ કોંગ્રેસી સહી કે છેલ્લા શ્વાસ સુધી તમને મૂકશું નહીં, તમારા આકાઓ સામે લડીએ છીએ અને તમારી તાકાત એની બધાની સામે અમે લડવાનું કામ કરીએ છીએ. કારણ કે જનતા અમારી ભેગી છે. તમે જે પ્રકારની ધાક ધમકી આપો છો, આ જિલ્લામાં પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા આપ્યા હોય, આ જિલ્લાની અંદર દ્વારકાદાસ પટેલે સાંસદપણું કર્યું હોય, આ જિલ્લાની અંદર દિલીપભાઈ સંઘાણીએ સાંસદપણું કર્યું હોય, આ જિલ્લાની અંદર મનુબાપા કોટડિયાએ સાંસદપણું કર્યું હોય, આ જિલ્લાની અંદર રવાડી સાહેબે સાંસદપણું કર્યું હોય, આ પ્રકારના બુદ્ધિજીવી નારણભાઈ કાસડિયાએ સાંસદપણું કર્યું હોય, નીચલી કક્ષાનું રાજકારણ ક્યારેય નથી કર્યું. તમે નવો શીલો પાડવા જે જઈ રહ્યા છો, તમે પિસ્તાળી વરણના છો, હું સિંબાળી વરણો છું. લાંબા ગાડાએ જવું હોય અને લાંબુ આગળ હાલવું હોય તો ધંધીના બંધ કરી દેજો, ને પાટો પાછો કંઈક બીજે વિયો જાય, ગાડી કંઈક અવળે રસ્તે વહી જાય. કારણ કે આ જિલ્લાએ દબંગ લુઠેશને કોઈ દી સ્વીકાર્યા નથી. આ તમે ધંધો કીધું ને, આ ધારાસભ્યો હાજર બે દિવસથી ફોન કરે, તમે જોઈ લેવું. હું જોઈ લે ભાઈ, ક્યાંથી જોવાનું ચાલુ કરશે? આ સ્ટેજ આખું બેઠું, આ આટલી પ્રજા બેઠી, આટલી જનતા બેઠી, કોને કોને જોઈ લે? લોકો મત આપશે, ભાઈ ક્યાં જોઈ લે? પણ બિચારા વેપારી વર્ગ મુંજાઈને બેઠા. આ લડાઈ કોઈ વ્યક્તિગત લડાઈ નથી. ફોન ન થાય, ટાંગા ભંગી નાખવાની ધમકી આપે. જગાભાઈ ધ્યાન રાખજો, ભાઈ સાહેબ આપણે અત્યારે કુવારા વાહે છે. હે, કેટલામાં હતા? 2095માં કેશુ બાપા સપનામાં બધા ખેડૂતના આવ્યા છે. મૂર્ખો માણસ કેશુ બાપાને હરખામણી કરે કે કેશુ બાપા ક્યાં, કેશુ બાપા ક્યાં ભાઈ, તું અમારા પટેલ સમાજનું અપમાન હું કામ કરી શકું? હે, સમાજનું અપમાન તો કરવું, રહેવા દો. સુપનીની હારજીત તો હાલશે, કેશુ બાપાને તમારી હરખામણી કરો છો. એક લક્ષણ કઈ સારું હોય તો મને કયો. બાપાની કમ્પેર કરતા પહેલા તાસની હામાં તો ઉભા રહ્યો, 18-18 કમાના વાકા છે. હે, એકાદો સીધો હોય તો કે તો બરાબર છે, 18-18 વાકા અને પછી પાછા એ આપણી બાપાની હરખામણી કરે, આ તો ઘોર અપમાન આપણા બાપાનું કરીશ. આ વિચારવાનો સમય પાકી ગયો, લાંબી વાતો નથી કરવી, સમયની મર્યાદા. તો આપ લોકો વધારે વધારે મતદાન કરજો અને કરાવજો. અને મેં કીધું એમ, ઔશિકભાઈ પોતે સમજી જાય અને કહવાળાભાઈ તમે સમજી જાજો, આપણે નાની ઉંમરના સહી જેવું આવશું એટલું લણવાનું આડું આવશે. જે શીલો પાડશો એ શીલે અમે હાલવાની અમારી માનસિક તૈયારી કરી લીધી. આદિ લગી, નારાયણભાઈ લગી, ભાઈસારીની રાજનીતિ હાલતી હતી, હવે ધાક ધાક ધમકીની હાલે. આજ તમારો વારો, કાલ અમારો વારો, આમાં કોઈ ગોફેડમાં આવ્યા વગરના રહેતા નથી. અને અમે તો સત્તા જોઈ નથી, તમે સત્તા ભોગવી રહ્યા છો. જ્યારે ક્યારેક હેઠેથી સત્તા બતાવી જાય ત્યારે કપરું લાગશે. અમે તો કુવારા વાહે બધું આ કરી રહ્યા છીએ અને માનસિક પૂરેપૂરી તૈયારી છે. જે તમારે પદ્ધતિથી હાલવું હોય પૂરેપૂરી તૈયારી છે. આ તમારા મારફત
કૌશિકભાઈ કે કૌશિકભાઈ કે કસવાળા બે ને સ્વફટ નામ જોખતો પ્રતાપ દુધા તાદી લગી કોઈનું નામ નથી લીધું પણ બે જે ધમકી વાળી વાતો કરે બે નામ જોખતો તમારે જે પદ્ધતિથી રાજકારણ કરવું હોય ને એ પદ્ધતિથી પૂરેપૂરી આખી જિંદગીની માનસિકની તૈયારી છે એક પણ માણસને એક પણ વ્યક્તિને અટકશાળો મારા કાર્યકર્તાની મતદાન પતે ત્યાં લગી ફરિયાદ ન આવે નહીં તો વ્યક્તિગત હોરવાની માનસિક તૈયારી રાખજો ભારત માતા કી જય વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા